અને હવે સીધા જઈ કોંગ્રેસના નેતા અહેમદ પટેલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. ત્યાં બે ચરણ ઇલેક્શનને પૂરા થયા છે અને ત્રીજું ચરણ થર્ડ ફેઝ વિલ બી ઓન 23rd અને ત્રીજો ફેઝ પૂરો થશે ત્યારે લગભગ 300 જેટલી સીટો ઉપર ઇલેક્શન થઈ ગયું હશે. ઝંઝાવાતી પ્રચાર પણ ચાલી રહ્યો છે. સ્વાભાવિક છે કે ઇલેક્શનમાં પોતપોતાની વાતો દરેક પક્ષો રજૂ કરતા હોય છે, આક્ષેપો પણ થતા હોય છે, પ્રતિ આક્ષેપો પણ થતા હોય છે, પરંતુ જે વાતાવરણ મેં જોયું છે અને છેલ્લા 5 વર્ષનું ભારતીય જનતા પાર્ટીની નેતૃત્વવાળી સરકારે જે રીતે વહીવટ કર્યો છે, જે રીતે રાજ ચલાવ્યું છે, એનાથી તમામ વર્ગો દુઃખી છે. પછી એ ખેડૂતો હશે, વ્યાપારીઓ હશે, ખેત મજૂર હશે, દલિત હશે, આદિવાસી હશે, લઘુમતી હશે, મધ્યમ વર્ગના લોકો હશે, નોકરિયાત વર્ગ હશે, વિદ્યાર્થીઓ હશે, બહેનો હશે. 2014માં જે રીતના વાયદાઓ કર્યા હતા અને 5 વર્ષને અંતે સામાન્ય રીતે જે સત્તામાં હોય છે તેમણે હિસાબ આપવો જોઈએ, પરંતુ હિસાબ આપવાના બદલે કોંગ્રેસ પાસે હિસાબ માંગે છે અને ભારતીય જનતા પાર્ટીની, ભાઈ શ્રી નરેન્દ્રભાઈની અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પક્ષના વડાની મોડેસ ઓપરેન્ડી હોતી હોય છે. એટેક ઇઝ અ બેસ્ટ ડિફેન્સ. જે પોતે કશું નથી કરી શકે કોંગ્રેસ પાસે હિસાબ માંગે છે. ત્યારે મારે એમને એ પૂછવું છે કે છેલ્લા 5 વર્ષમાં તમે શું કર્યું આ દેશ માટે, તમારા વાયદાઓનું શું થયું. 2014માં તમને બધાને જાણ છે જે જાતના વચનો આપ્યા હતા એ પારવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. એટલું જ નહીં, પરંતુ એનાથી વિપરીત જે જાતના પગલાં ભરવાનો પ્રયત્ન કર્યો અને જેમને એમને ક્રાંતિકારી કદમ કયા, એવા નોટબંધી, જીએસટી અને કેટલીક તગલખી યોજનાઓ કે જે તદ્દન નિષ્ફળ જઈ છે, લોકોને અને પ્રજાને મુશ્કેલીમાં મૂક્યા છે. ત્યારે આજે હું દાવા સાથે કહી શકું એમ છું કે 23 મે જ્યારે પરિણામો આવશે ત્યારે કહેતા થોડું દુઃખ થાય. આપણા ગુજરાતના છે, વડાપ્રધાન પડે છે, પરંતુ તેમ છતાંય જે જાતનું કારભારું અને સરકાર જે રીતે એમણે ચલાવી છે ત્યારે પરિણામ આવશે. ત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈના નામની પાછળ વડાપ્રધાન નહીં હોય પરંતુ માજી વડાપ્રધાન હશે, એક્સ પ્રાઇમ મિનિસ્ટર હશે. ત્યારે જાજુ તમારી સામે કોઈ ભાષણ કરવા માંગતો નથી, પરંતુ તમારા જે કંઈક પ્રશ્નો હશે એ પ્રશ્નો જો મને પૂછશો તેનો જવાબ આપતા ખરેખર મને આનંદ થશે. મેં શરૂઆતમાં જ કીધું તેમ આંકલનમાં જ્યારે પૂરા પરિણામો આવશે અને બધા 7 ચરણના ઇલેક્શન પૂરા થશે ત્યારે હું નથી માનતો ભારતીય જનતા પાર્ટી 150 કે 160 એકલા હાથે સીટો લાવી શકશે અને એમના સાથી મિત્રો સાથે 200થી વધારે ક્રોસ નહીં કરી શકે, 200નો આંકડો પાર નહીં કરી શકે. સૌરાષ્ટ્રની સારી વાતાવરણ જે જાતનું છે અને જે જોઈ શકું એમ છું, હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછી 4-5 સીટો આવી શકશે એમ છે. નંબર 1 બેરોજગારી, ખાસ કરીને યુવા મિત્રો આજે તદ્દન દુઃખી છે, પરેશાન છે. નોટબંધીને કારણે બેરોજગારી ઊભી થઈ છે દાવાથી વિપરીત. જીએસટીને કારણે વેપારીઓ પરેશાન છે, ખેડૂતોની નીતિને કારણે ખેડૂતો પરેશાન છે, બહેનો આજે પરેશાન છે. ઉર્જા યોજના જે એમની છે, ઉજ્જવલા યોજના, એ કનેક્શન મફત તો આપી દીધું પરંતુ ગેસના સિલિન્ડરના ભાવ એટલા બધા વધી ગયા છે કે બીજો સિલિન્ડર જ બહેનો ખરીદી શકતી નથી. વિદ્યાર્થીઓ પરેશાન છે, ખેતમજૂરો પરેશાન છે, આદિવાસી ભાઈઓ, દલિત ભાઈઓ પરેશાન છે. ત્યારે કોઈ પણ વર્ગ એવો નથી, નાના અને મીડિયમ જે કંઈક ઉદ્યોગો છે
એ પણ એટલા જ પરેશાન છે. ત્યારે કોઈ વર્ગ એવો નથી કે જે દુઃખી નહીં હોય અથવા તો પરેશાન નહીં હોય. સામાન્ય માનવી, નોકરિયાત વર્ગ હશે કે મધ્યમ વર્ગ હશે, આવક અને જાવકના બે છેડા પણ એમને મળતા નથી. ત્યારે તેવા સંજોગોમાં હું નથી માનતો કે આ સરકાર, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારને બીજી તમ આ દેશના લોકો આપશે. તમે એના કારણો જાણો છો. મારે સ્વીકારવું જોઈએ કે ટિકિટ આવતી વખતે જ કોંગ્રેસે કાળજી લેવી જોઈએ, એ લેવાની નથી. અને જે લોકો ગયા છે એ માત્ર અને માત્ર પોતાના અંગત સ્વાર્થ હેતુ ગયા છે. રાજીનામું લેવું અને તરત જ એમને પાછા મંત્રી બનાવવા એ કેટલી હદે વ્યાજબી છે. હજુ તો ઇલેક્શન થાય નહીં તે પહેલાં સ્વાભાવિક છે કે એક માણસને મિનિસ્ટર બનાવે ત્યારે લોકોમાં એક અપેક્ષા રહે કે હજુ તો 4 વર્ષ બાકી છે, 3.5 વર્ષ બાકી છે, ત્યારે તેવા સંજોગો મિનિસ્ટર થશે તો આપણને કંઈક ઉપયોગી થશે. પરંતુ હું માનું છું ત્યાં સુધી જે લોકો સિદ્ધાંતની વાતો કરે છે, જે લોકો નીતિની વાતો કરે છે, અને જે લોકો એમ માને છે કે આ પાર્ટી વિથ ડિફરન્સ, અમારી પાર્ટી કંઈક બીજી પાર્ટી કરતાં કંઈક અલગ જ છે, એવા લોકો પક્ષપલટો કરાવે, મિનિસ્ટરની લાલચ આપે તો ત્યાં સુધી સમજી શકાય, પરંતુ એનાથી વિશેષ પણ લાલચો જ્યારે અપાતી હોય છે ત્યારે હું માનું છું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની આ બેવડી નીતિ છે. એક તરફ તો સિદ્ધાંતની વાત કરવી, એક તરફ પ્રિન્સિપલની વાત કરવી, અને બીજી તરફ લોકશાહી રીતે ધબે ચૂંટાયેલા વિરોધ પક્ષના ધારાસભ્યોને તોડવા, એનાથી વધારે શરમની વાત બીજી કોઈ હોઈ નહીં શકે. પરંતુ એની સાથે સાથે મારે કહેવું જોઈએ કે ભવિષ્યમાં કોંગ્રેસે ટિકિટ આપતા પહેલા ખૂબ જ કાળજી લેવી જોઈશે. એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. માત્ર કોઈને ડિમોરલાઇઝ કરવા માટે અથવા તો તમારા પક્ષની વિરુદ્ધમાં ભાષણ કરે છે અથવા કોંગ્રેસનો પ્રચાર કરે છે ત્યારે એના ઉપર હુમલો કરાવવો, એનાથી વધારે શરમની વાત કોઈ બીજી હોઈ જ નહીં શકે. લોકશાહીમાં દરેકને પોતાની વાત કરવા માટેનો અધિકાર છે. રાજકીય રીતે લડવું જોઈએ, સૈદ્ધાંતિક લડાઈ લડવી જોઈએ, પરંતુ આ રીતે હિંસક રીતે કોઈકની ઉપર હુમલો કરાવવો એ વાત બરાબર નથી. ઉન્હોને જો કહા હૈ, જિસ તરહ સે ઉન પે અટેક હુઆ હૈ, જિસ તરહ સે ઉન પે હમલા હુઆ હૈ, નેચરલી યુ નો હી વિલ ફીલ લાઈક દેટ. વો ઇસી તરહ સે મહેસૂસ કરે, ઉસમે કોઈ ગલત બાત નહીં હૈ. ગુજરાતમાં ડબલ ડિજિટ હશે અને હું માનું છું ત્યાં સુધી અમારી સીટો 10 અને 15 ની વચ્ચે આવશે. જી, મેં કીધું તેમ ક્યારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે પોતાનો જે કંઈક ખોટા કદમો ઉઠાવ્યા છે, પગલાઓ ભર્યા છે, જેને કારણે એમને લાગે છે કે હારીશું, ત્યારે ફરી પાછા જ્યારે નરેન્દ્રભાઈ અહીંયા હતા ત્યારે વિકાસની વાત કરતા હતા, વિકાસના મુદ્દા ઉપર. પરંતુ એમ લાગે કે હવે વિકાસનો મુદ્દો ચાલે એમ નથી, કારણ કે જમા પાસું કશું છે નથી. એમનો મેનિફેસ્ટો જોશો, પહેલા દિવસે જ મેં વાત કરી હતી, અમારા મેનિફેસ્ટોમાં એક તરફ હમ ઓર આપ, રાહુલ ગાંધીનો નાનો ફોટો સામે લોકો, બીજી તરફ નરેન્દ્રભાઈ, મેં હી મેં, હું જ હું, બીજું કોઈ જ નહીં, અને જે કંઈક ચાલે છે, જે કંઈક કરે છે અથવા જે કંઈક થાય છે મારા વતી જ થાય છે. ત્યારે એ જાતનું અભિમાન જ્યારે આવી જતું હોય છે, એ જાતનો અહમ જેને કહી શકાય એ જ્યારે આવી જતું હોય છે ત્યારે લોકો સારી રીતે સમજે છે. અને જ્યારે રાષ્ટ્રવાદની વાત થવા માંડે અથવા આતંકવાદની વાત શરૂ થઈ જાય, પેલા કોઈ કંઈક કીધું છે તેમ કે સરહદો પે તનાવ હૈ, લગતા હૈ ચુનાવ આને વાલા હૈ, ત્યારે પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે જાત જાતના ગટકરાઓ, ગિમિક્સ, હટકંડાઓ અજમાવવા એ વાત બરાબર નથી. તમે જ્યારે પણ લોકો સમક્ષ જાઓ ત્યારે તમારું જમા પાસું લઈને જવું જોઈએ અને લોકોને કન્વિન્સ કરવું જોઈએ.
ના ના, અમે ક્લેરિફાઈ કર્યું છે મિસ્ટર ચિદમ્બરમે, પણ એ વાત ક્લેરિફાઈ કરી છે. જ્યાં સુધી સૈન્યના મનોબળનો સવાલ છે, કોંગ્રેસે ક્યારેય મનોબળ તૂટવા દીધું નથી અને તૂટવા દે નહીં. ઓન ધી કોન્ટ્રરી, આ દેશની પ્રજાના અનુભવો જુદા છે. હું સાંભળતો હતો ભાષણ, અથવા તો મેં વાંચ્યું છાપામાં, ભારતીય જનતા પાર્ટીના વડા એમ કહે છે કે કોંગ્રેસ આતંકવાદીઓ સાથે ઈલું ઈલું કરે છે. એનાથી વિપરીત છે, આતંકવાદી સામે, આતંકવાદની સામે, અથવા તો એને જડમૂળથી નેસ્ટ નાબૂદ કરવા માટે જો કોઈકે પરિશ્રમ પ્રયત્નો કર્યા હશે તો કોંગ્રેસ પાર્ટીએ કર્યા છે. એનાથી પણ વિશેષ આગળ જઈને કોંગ્રેસના નેતાઓએ બલિદાનો આપ્યા છે. તમે બધા જાણો છો, મારે યાદ કરાવવાની જરૂરિયાત નથી. અને આતંકવાદીઓને કંડાર સુધી છોડીને આ લોકો આવ્યા હતા, અમે નહોતા આવ્યા. વિદેશ મંત્રી છે અને